મામબાના ભંડારામાં ભેટ આવતી મોટાભાગની ચાંદી નકલી હોવાનું જાણવા મળ્યું છે ખૂબ શ્રદ્ધાથી છત્ર ત્રિશોળ પતરા પર માતાજીના હાથ પગની છાપ ઘર પાદુકા યંત્ર ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરે છે પરંતુ ભક્તો જાણતા નથી હોતા કે જે ચાંદીના નાણાં તેમને માતાજીના ભંડારામાં ભેટ કરવા માટે ખર્ચ્યા છે તે વ્યર્થ છે અને તેમની સાથે ચાંદીના ભેટ નામે છેતરપિંડી થઈ છે નકલી ચાંદી હોવાના કારણે ભક્તો દ્વારા આપવામાં આવેલી આ ભેટમાંથી કોઈ જ આવક અંબાજી મંદિર ટ્રસ્ટને નથી થતી જો કે માતાની ભેટમાં થતી છેતરપિંડી ગંભીર છે કોઈ પણ ભક્ત દ્વારા ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે નેવું ટકા ખોટી છે એવું પરફેક્ટલી તો આપણે નથી કહી શકતા મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ સમગ્ર દેશમાંથી અંબાજી મંદિર ખાતે આવતા હોય છે એમની શ્રદ્ધાથી એમને જે પણ યોગ્ય લાગે ચઢાવો માના ચરણોમાં એ લોકો ચડાવતા હોય છે ત્યારે ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ ચોક્કસપણે બનતી પણ હોય છે પણ શ્રદ્ધાળુઓ જ્યારે સમગ્ર રાજ્યમાંથી સમગ્ર દેશમાંથી આવે છે ત્યારે એ વસ્તુ ક્યાંથી આવી છે કઈ દુકાનમાંથી ખરીદાયેલી છે એ આપણા માટે શોધવું ઓલમોસ્ટ અશક્ય હોય છે સ્થાનિક લેવલે આપણે તોલમાપા વગેરેને ઓલરેડી સૂચનાઓ આપેલી છે કે જે સ્થાનિક બજાર છે એમાં સતત એ લોકો કાર્યવાહી કરતા રહે સતત મુલાકાતો કરતા રહે જેથી કરી સ્થાનિક બજારમાંથી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એના વિરુદ્ધ કાર્યવાહી આપણે કરી શકીએ પણ જે પ્રમાણે મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે અને એમાં કયા ભાવિક ભક્ત દ્વારા એ ચડાવો કરવામાં આવેલો છે એ સ્પષ્ટ થતું નથી હોતું એટલે આવા કિસ્સાઓ ક્યારેક ક્યારેક ચોક્કસપણે બનતા હોય છે સર ખાસ કરીને ચાંદી ખૂટી આવે છે શું કહેશું કઈ રીતે આખો સ્કેન્ડલ થઈ શકે અને ભક્તોને આપ શું કહેવા માગશું કારણ કે જે આસ્થાથી એ લોકો નાણાં ખર્ચ્યા હોય છે ને પછી કામ એ નથી આવતા મંદિર ખૂબ સાચી વાત છે ભક્તો ખૂબ આસ્થાથી આવતા હોય છે એ જે તે જગ્યાએથી ખરીદી પણ કરતા હોય છે અને દુઃખદ બાબત છે કે કોઈ ઘણા બધા વેપારીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ જ્યારે કરતા હોય છે લોકોની આસ્થા સાથે એ લોકો ખેલ કરતા હોય એટલે દુઃખદ બાબત છે પણ મેં વાત કરી સમગ્ર દેશમાંથી ધાર્મિક યાત્રા એ લોકો આવતા હોય છે એટલે કોણની સાથે છેતરપિંડી થયેલી છે કોણ ખોટું ચાંદી લઈને આવ્યું છે એ કરવું મુશ્કેલ હોય છે કે યાત્રાળુ ક્યારેય પણ એવી રીતના નથી આવતા હોતા જે તે વેપારીએ જ એમની સાથે ખોટું કરેલું હોય છે પણ સ્થાનિક બજારમાં આવી કોઈ પણ ઘટના હોય હિતેશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અંબાજી બનાસકાંઠા